મેં કહ્યું કે હવે જે લોકોની આશા છે, સૌથી પહેલા તો અગેન વોન્ટ ટુ રિપીટ યર વન થિંગ કે અત્યારે જે ભાજપની સરકાર આવી છે ઇટ ઇઝ અ સબસ્ટિટ્યુટ. કારણ કે થયું શું કે અગેન રિપીટ કે લોકો કોંગ્રેસ તો કંટાળી ગયા હતા. કોંગ્રેસ હેડ નથિંગ, નો ટ્રેક રેકોર્ડ ટુ શો ફોર ધ લાસ્ટ 2-3 યર્સ મેં લોકોએ શું કામ કર્યું છે. હવે લોકો પાસે ચોઇસ શું હતો, તો ચોઇસ એક બીજેપી હતો અને બીજી રિજનલ પાર્ટીઝ હતી. હવે જે પહેલા બી મેં કહ્યું કે રિજનલ પાર્ટીઝમાં બહુ પેલું પોલિટિક્સ થતું હતું, જેમ સાહેબ કહ્યું કે મેનેજમેન્ટ નોટ, ઇટ વોઝ નોટ લાઈક પેલું ધરમ કરમ વાળા કામો થતા હતા એમાં, એટલે લોકો એનાથી બી ત્રાસી ગયા હતા. એટલે હવે લોકો પાસે બીજો ઓપ્શન શું હતો, તમે જે કહો છો ને વિકલ્પ, ઇટ વોઝ નોટ અ વિકલ્પ, ધે ડિડન્ટ હેવ એની એલ્સ એની વેર એલ્સ ટુ ગો. એટલે એ લોકો એટલે પછી જે બીજેપીનું માર્કેટિંગ કહેવાય, જે એમને કહ્યું ને પેલી ટ્રકો ફરીથી મોદી સાહેબના જે ગુજરાતના કામો બતાયા, એટલે લોકો પાસે ને બીજું કોઈ સામે હતું નહીં. કારણ કે આપ પાસે તો પૈસા હતા જ નહીં કોઈ હોપ્સ જે જનરેટ કરવા માટે, એ લોકોની આઈડિયોલોજી કહેવા માટે. એટલે લોકોએ બીજેપીને આપણે મેન્ડેટ આપ્યો છે, તે બહુ સારું કર્યું. કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે જે કમ્પ્લીટ 100% મેન્ડેટ આપો, એનાથી શું કે એક ગવર્મેન્ટ ફ્રીલી કામ કરી શકે. ના તો છેલ્લા આપણે કેટલા વર્ષોથી સાંભળતા હતા કે હરેક ગવર્મેન્ટ કોલેશનનું બહાનું આપીને કામ નથી કરી શકતી. હવે કમિંગ બેક ટુ જે લોકોની આશા વધી છે, જેમ અચ્છે દિન આને વાલા, યુ નો આઈ લાઈક ધેટ થિંગ વેરી વેલ વેરી મચ કે અચ્છે દિન આને વાલા. અચ્છે દિનમાં શું છે કે ભાઈ આપણને 24/7 આખા ઇન્ડિયામાં ઇલેક્ટ્રિસિટી આવશે, ફૂડ ઇન્ફ્લેશન એટલે આપણા ખાધા ખોરાકીમાં એટલે ખાવા પીવાના ભાવ ઓછા થશે, પછી મેન્યુફેક્ચરિંગ સેક્ટર કમિંગ ફ્રોમ અ બિઝનેસ, અમારું જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરે જે માર ખાધો છે, આપણે જે ચાઇના સામે માર ખાઈ રહ્યા છીએ, એ આપણું આઈ મીન વી આર એક્સપેક્ટિંગ કે એ બધું આપણું સારું થાય અને વી ગેટ ગ્રોથ ઇન ધ મેન્યુફેક્ચરિંગ સેક્ટર, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ફ્રોમ ધ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ વી બિઝનેસ મેન વોન્ટ ગ્રો કે અમને વધારે એક એક્સપેક્ટેશન નથી, પણ અમારા અગર અમે જે કરવા માંગીએ છીએ જે કરીએ છીએ એમાં અમને નાનો મોટો ગવર્મેન્ટનો સપોર્ટ મળે, એમની પોલિસીસ ક્લિયર થાય અને અમને જે પરમિશન જોઈતા હોય મળે, તો અમે ગ્રોથ કરી શકીએ છીએ. એઝ અ ધીસ થિંગ યુથની જે વાત કરું તો યુથને શું જોઈએ છે, એક તો એડ્યુકેશન સારું જોઈએ છે. હવે એડ્યુકેશનનો સૌથી મોટો ચેલેન્જ જે પ્રાઇવેટ કોલેજીસ આવે છે, જે આટલા હાઈ એડ્યુકેશનના કોસ્ટ છે, એમાં એક એડ્યુકેશન એનું કંઈક લો થાય એ જોઈએ છે. અને બીજું જોબ જોઈએ છે. અને અગર મેન્યુફેક્ચરિંગ સેક્ટર યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જે આપણા બધા અટકી ગયા છે, લાખો કરોડો રૂપિયાના જે અટકી ગયા છે, એ જે અગર ચાલુ થઈ જશે તો જોબ જનરેશન ચાલુ થઈ જશે. એટલે યુ નો આઈ એમ ટોકિંગ ઓફ અ વેરી પોઝિટિવ સાયકલ, કે અગર એક ચીજ પોઝિટિવ થવા લાગશે તો આપોઆપ બધી ધીરે ધીરે પોઝિટિવ થશે. એટલે આ બધું કરવાની જરૂર છે અને અમારા એક્સપેક્ટેશન બહુ હાઈ છે. બીજું એક મેં પહેલા બી કહ્યું કે જે આપણે એઝ અ ઇન્ડિયા એઝ અ કન્ટ્રી ઓર એઝ અ હ્યુમન બિંગ આપણે બધા ઇમ્પેશન્ટ છીએ, જેમ આપણે આનંદ કેજરીવાલને બી જેવા આવ્યા કે આપણે એમનો મેનિફેસ્ટો કાઢીને એમને ટીક ટીક ગણાવવા લાગ્યું કે ભાઈ તે આ ના કર્યું, આ કર આ કર આ કર, આપણે એમના માથે બેસી ગયા. અને માથે બેસવાથી યુ નો જે બી એની વેઝ નોટ અ સીઝન પોલિટિશિયન, એ બી નવા ફ્રેશર જ હતા, એટલે એ બધું જે એમનું નેગેટિવ થયું હોય. એટલે આપણે આ હવે પાછું એઝ અ ઇમ્પેશન્ટ પ્રજા આપણે આ પાછું મોદી સાહેબની બીજેપી ગવર્મેન્ટ જોડા ના કરે કે મેનિફેસ્ટો કાઢીને ટીક 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 ચાલુ કરીએ, પણ એટલીસ્ટ એઝ અ કોમન મેન મારી એટલી તો પહેલી પ્રાયોરિટી છે કે મારું ફૂડ ઇન્ફ્લેશન એટલે મારી જે હું અત્યારે અનાજ ખરીદું છું એ મારું ઓછું થવું જોઈએ, તો એ સૌથી પહેલા એઝ અ ધીસ થિંગ અમારે અમને સેટિસ્ફેક્શન મળશે. વિરમજી શાહજી, આપણી દ્રષ્ટિએ નવી સરકાર સામેના પડકારો એટલે પ્રાયોરિટી, કેમ કે અપેક્ષા જગાડવી એક વાત છે, અપેક્ષા જગાડ્યા પછી અપેક્ષાઓને પૂરી કરવા માટે પ્રાયોરિટી બનાવીને લોકોની અપેક્ષાઓ ખૂબ ઝડપથી, કારણ કે લોકો પાસે સમય નથી. જે રીતે વાત કરી કે અરવિંદ કેજરીવાલ સાથે થયું, લોકો તુરત જ હિસાબ આપશે કે જો ડીઝલ પેટ્રોલના ભાવ વધ્યા તો લોકો તરત બૂમ પાડશે, જો ચીજ વસ્તુના ભાવ વધ્યા અથવા તો ઘટ્યા નહીં તો પણ લોકો હિસાબ માંગશે. લોકો પાસે પેશન્સ રહી નથી, કારણ કે કોંગ્રેસથી કોંગ્રેસના શાસનથી એટલા બધા દુઃખી જાય છે. નવી સરકાર સામે મુખ્ય પડકારો કયા છે અને એની પ્રાયોરિટી કઈ કઈ હોવી જોઈએ આપણી દ્રષ્ટિએ? સાચી વાત કહી કે લોકોની એક્સપેક્ટેશન્સ બહુ હાઈ છે નવી ગવર્નમેન્ટ પાસે. મારું એવું માનવું છે કે આ દેશમાં ટેલેન્ટની એન્ટરપ્રિન્યોર્સની કોઈ કમી નથી. જો સૌથી મોટું સ્ટેપ આ ગવર્મેન્ટે લેવાનું હોય તો આ એન્ટરપ્રિન્યોરશિપને આ ટેલેન્ટને એક સારું એન્વાયરમેન્ટ મળી શકે, એન્વાયરમેન્ટ બિઝનેસ કરવા માટેનું, એજ્યુકેશનનું, બધી ટાઈપના એન્વાયરમેન્ટ, જો સારું એન્વાયરમેન્ટ એક મળી શકે, જો આ ગવર્મેન્ટ એક સારા કેટાલિસ્ટ તરીકે કામ કરી શકશે તો દેટ વિલ બી વેરી ગુડ ફોર ધ કન્ટ્રી. પણ જેમ મેડમે કીધું એમ આ દેશમાં પેશન્સ ઇઝ અ બિગ ચેલેન્જ. લોકોને કદાચ ગઈકાલ એક સ્કેન્ડલ આવે છે તો એના 3 દિવસ પહેલાનું સ્કેન્ડલ પણ લોકો ભૂલી જાય છે. દે વોન્ટ ફ્રેશ થિંગ એવરી ડે. એટલે જેમ એમણે કહ્યું એમ કદાચ એ બની જાય કે 6 મહિના કે વર્ષમાં લોકો ટીક કરવાનું ચાલુ કરે, અને જો ગવર્મેન્ટ પરફોર્મ એટલું ફાસ્ટ નહીં કરી શકે, વિચ ઇઝ અ બિગ ચેલેન્જ, આખા કન્ટ્રીમાં આટલું બધું ચેન્જીસ લાવવું ઇઝ અ બિગ ચેલેન્જ, તો દે વિલ બી ફેસિંગ અ લોટ ઓફ પ્રોબ્લેમ્સ. સો ફાર એઝ ઇન્ડસ્ટ્રી ઇઝ કન્સર્ન, ઇન્ડસ્ટ્રીને મેં પહેલાં પણ કહ્યું ગુડ ગવર્નન્સ જોઈએ છે,
એક સારું એન્વાયરમેન્ટ જોઈએ છે બિઝનેસ કરવાનું. બાકી ઇન્વેસ્ટમેન્ટ, મહેનત કરવાનું જે કામ છે, રિસ્ક ટેકિંગનું કામ છે, એ કરવા તો આ દેશમાં ઘણા બધા લોકો તૈયાર છે. જસ્ટ ઇટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ ઇઝ એ ગુડ એન્ડ કન્ડક્ટિવ એન્વાયરમેન્ટ વિથ ગુડ પોલિસીઝ, લોંગ ટર્મ પોલિસીઝ, ટ્રાન્સપેરન્ટ પોલિસીઝ, એ પોલિસીઝનો સાચો અમલ, અને તેની સાથે સિમ્પ્લિફાઈડ લોઝ અને ઇમ્પ્રુવમેન્ટ ઇન લેબર લોઝ, આમાં ઘણી બધી વસ્તુ જેની ચર્ચા થઈ ગઈ છે. તો સારી પોલિસી, સારા લોઝ અને એક સારું એન્વાયરમેન્ટ મળશે તો આઈ થિંક દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ વી નીડ ટુડે. જે પ્રમાણે મિસ્ટર વિરંચીએ કીધું કે એક એન્વાયરમેન્ટ જોઈએ છે, ટેલેન્ટ છે, પણ એને સ્પેસ જોઈએ છે પરફોર્મ કરવા માટે. અગેઇન એઝ અ ગુડ મેનેજર, ગવર્મેન્ટની દ્રષ્ટિએ જે પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ છે અથવા તો ડિપાર્ટમેન્ટ છે અલગ, કેવી કેવી સિસ્ટમ હોવી જોઈએ, ખાસ કરીને જેવા રૂમ મળે. જે પ્રમાણે રોઝાનજીએ વાત કરી કે યુથ છે બહુ એન્થુ છે, વિરંચીએ કીધું કે ટેલેન્ટ છે પણ સ્પેસ નથી ક્યાંક. સો એઝ અ મેનેજર, એઝ અ ગુડ મેનેજર કેવી રીતે પરફોર્મ કરી શકે છે નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર? એમાં કઈ બહુ મોટી ઝાડ મારવાની નથી. પબ્લિક અને પ્રાઇવેટ ની પાર્ટનરશિપ જો એક વખત નક્કી થઈ જાય, દરેક મિનિસ્ટ્રી પાસે એડવાઇઝરી કમિટી એક બને કે જેની અંદર એન્ટરપ્રિનર પણ હોય, જેની અંદર ઇકોનોમિસ્ટો પણ હોય, જેની અંદર સોશિયલ સાયન્સ વાળો પણ હોય, એવી એક એડવાઇઝરી કમિટી દરેક મિનિસ્ટ્રી માટે બની જતી હોય તો મિનિસ્ટરને એક સારી એડવાઇસ મળી શકે એમ છે. આજે મિનિસ્ટરને એડવાઇસ આપનાર છે ફક્ત બ્યુરોક્રેટ, અને એ પણ ફસાયો છે કારણ કે એને પોતાને પ્રોગ્રેસ માટે પણ ખબર છે કે પોલિટિકલ માસ્ટર જે કે એ લાઈન ટો કરવી પડે છે. એક ઇન્ડિપેન્ડન્ટ બોડી જો બની જતું હોય દરેક મિનિસ્ટ્રી માટે, કે જ્યાં એમને એક સલાહ આપનાર સ્ટેક હોલ્ડર પણ હોય અંદર, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એ પ્રિન્સિપલ ઇવન ઘાનાએ પણ અપનાવ્યો છે, અને ઘાનાની અંદર એક નવી કંપની ચાલુ કરવા માટે ફક્ત અડધો દિવસની અંદર તમને પરમિશન મળી જાય એવી ગોઠવણ થઈ શકે છે. આપણે ત્યાં એક સિંગલ વિન્ડો સિસ્ટમ ક્લિયરન્સ એવું કંઈક છે નહીં, એ કરી શકાય એમ છે. સામાન્ય રીતે મેનેજમેન્ટનો સિદ્ધાંત છે કે ટીમ વર્ક હોય એટલે એ ઇન્સ્ટિટ્યૂટ, એ ઓર્ગેનાઇઝેશન સફળ થઈ શકે છે, પ્રગતિ કરી શકે છે. પરંતુ આપણે એ રાજકારણમાં જોયું કે બીજેપી દ્વારા ટીમ લીડર તરીકે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મોદીને ડિક્લેર કર્યા પછી મોદીની લહેર નહીં, મોદીની સુનામી, એ વસ્તુ પ્રસ્થાપિત થઈ, પ્રસ્થાપિત કરવામાં આવી અને એ સાબિત પણ થઈ. રાજકારણમાં જે પ્રકારે ટીમ લીડર ઉપર જ બધો મદાવે છે, ટીમ પાછળ જોડાઈ જતી હોય છે, રમતમાં પણ એ સામ્યતા છે. માઇક બ્રેલી ઇંગ્લેન્ડના કેપ્ટન બન્યા ત્યારે એ જ ટીમના સભ્યો હતા, ક્રિકેટર હતા, કે જે લોકો બિલકુલ સામાન્ય મેચો પણ હારી ગયા હતા, પરંતુ માઇક બ્રેલી કેપ્ટન બન્યો અને ઇંગ્લેન્ડની ટીમે ફરી પોતાનું કૌભાંડ બતાવ્યું. રાજકારણ અને રમતમાં આ સામ્યતા છે, જ્યાં સિદ્ધાંત ખોટો પડે છે કે મેનેજમેન્ટ સફળ કરવું, સફળ મેનેજમેન્ટ એને કહેવાય જ્યાં ટીમ વર્ક હોય. આપ માનો છો કે રાજકારણ અને રમતમાં આ સિદ્ધાંત યોગ્ય નથી? સિદ્ધાંતો યોગ્ય જ છે, પણ અહીંયા તમે જે ટીમની વાત કરો છો ને એ તમે બહુ મોટો વ્યાપ લઈને વાત કરો છો કે નરેન્દ્ર મોદીજી આપની ટીમના લીડર છે. એ ટીમની આપણે વાત કરવાની નથી, એમને તો સેંકડો નાની નાની ટીમ બનાવવાની છે અને દરેક ટીમ પાસે કામ માગવાનું છે, દરેક ટીમ પાસે પરફોર્મન્સ માગવાનો છે, દરેક ટીમનો એક પર્પઝ હોવો જોઈએ, દરેક ટીમમાં એમ્પાવરમેન્ટ હોવું જોઈએ. રસ્તો જે આ ઇલેક્શનના સંદર્ભમાં, ઇલેક્શનમાં જે સક્સેસ થયો, સક્સેસ મળી, સક્સેસ થઈ ભારતીય જનતા પાર્ટી, ક્યાંક એમ લાગે છે કે નરેન્દ્ર મોદીની લહેરના કારણે જ થઈ છે, નરેન્દ્ર મોદીના કારણે જ આ સુનામી ફરી વળી છે, નરેન્દ્ર મોદીના નામ ઉપર, ચહેરા ઉપર, તેમના બ્રાન્ડિંગ ઉપર જ આ ઇલેક્શન જીતાવી છે. મુદ્દો એ છે કે ત્યાં ટીમ પાછળ હતી, ટીમ લીડરના કારણે આ ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી જીત્યું છે. આપ મને પૂછો છો? હાજી દસ્તુજી. હા જી, હા, નરેન્દ્ર મોદી થી જીત મળી છે એ બધી વાત સાચી છે, પણ સૌથી મોટી જીત તો એમના મેનેજમેન્ટની છે. એ ગમે ત્યાં હોય ને એ રાત્રે પાછા અમદાવાદ આવી જાય, એરપોર્ટની ઉપર મીટિંગ કરે, ઘરે જઈને મીટિંગ કરે, બીજે દિવસે સવારે નીકળતી વખતે મીટિંગ કરે, ફરી એરપોર્ટ પર મીટિંગ કરે, અને એ જે સક્સેસ છે ને એ એમની સ્માર્ટનેસથી કરેલી મજૂરીની છે. એટલી મજૂરી કરી નથી, એકલી મજૂરી કરી નહીં, એમને મજૂરીની અંદર સ્માર્ટનેસ ઉમેરી દીધી.
લોકોનું પરસેપ્શન મેનેજ કર્યું. તમને એમની સ્પીચ સમજો ને તો ખબર પડે કે એક પણ સવાલનો જવાબ આપવાનો એ કદી ચૂક્યા નથી. બહુ અટપટા સવાલ હોય એમાંથી પણ એ જવાબ આપવા માટે કોઈ દિવસ અમે ના પાડી નથી. ઇન શોર્ટ, એમની મેનેજમેન્ટનો સૌથી મોટો પ્રિન્સિપલ અજમાવ્યો કે તમે પરસેપ્શન મેનેજ કરીને જીતી જાઓ. કોઈ પ્રોડક્ટ સારી છે એ તમે નક્કી નહીં કરો, એ કસ્ટમર નક્કી કરે. અને કસ્ટમર ક્યારે નક્કી કરે કે જ્યારે તમે એનું પરસેપ્શન મેનેજ કરો કે આ પ્રોડક્ટ સારી છે તો એને સારી લાગીને તો નથી લાગતી. એમને લોકોનું પરસેપ્શન મેનેજ કરીને જીત મેળવી છે. ભૂપેન્દ્રભાઈ, આ ભૂપેન્દ્રભાઈ લાખાવાળા સાથે પણ આપણે વાત કરી રહીશું. ભૂપેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટીના જળહર્તા વિજય માટે સૌથી પહેલો યશ આપ કોને આપો છો? ભારતીય જનતા પાર્ટીના જળહર્તા વિજય માટે નરેન્દ્રભાઈ અને એમની ટીમ, એમનું માર્ગદર્શન જે રીતે મળ્યું છે, મને યાદ છે કે છેલ્લા 4 મહિનાથી અમે જે કામ કરી રહ્યા છીએ એમાં સ્ટેપ બાય સ્ટેપ અમે કામ કર્યું, અને સ્ટેપ બાય સ્ટેપના કામમાં અમે છેલ્લે મિટિંગો કરી, સંમેલનો કર્યા, અમારા બૂથ મિટિંગો થઈ, અને એને કારણે અમે છેલ્લે જે સંમેલનો અમે કર્યા એમાં અમને સફળતા મળી. કાર્યકર્તાઓની સાથે સાથે જનમાનસ પણ જોડાયું, જનજન પણ જોડાયો અને એમાં અમને આ સફળતા મળી છે. પણ એમાં પહેલેથી પ્રિપેર કરીએ તો કદાચ પ્રિપેર ના થાય, પણ ધીરે ધીરે પાર્ટીના કાર્યકરો દ્વારા એમને સાથે લેવામાં આવે તો નેચરલી છે કે જનમાનસ તૈયાર થાય, જનમાનસ તૈયાર થાય અને પાર્ટી સાથે જોડાય. કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય આ ફરિયાદ આપણે વારંવાર ઉછાળી છે. વિધાનસભાની ચૂંટણી આવે એટલે આ મુદ્દો આપણે યાદ આવી જાય, લોકસભાની ચૂંટણી આવે ત્યારે પણ યાદ આવી જાય. હવે ગુજરાતને અન્યાય જે થયો છે કેન્દ્ર સરકાર દ્વારા ઘણા વર્ષોથી, એ આપના કહેવા મુજબ, ભારતીય જનતા પાર્ટીના કહેવા મુજબ ક્રૂડ રોયલ્ટીનો ઇસ્યુ સોલ્વ થઈ જશે, નર્મદા ડેમના દરવાજા મુકાઈ જશે, આ સિવાય પણ અનેક પ્રશ્નો ગુજરાતના જે પડતર છે આ બધા પ્રશ્નો માટે સાનુકૂળ વાતાવરણ હવે ઉભું થઈ શકશે, પ્રશ્નોનો નિકાલ બહુ ઝડપથી આવશે એવી અપેક્ષા પ્રજા રાખશે. આપ માનો છો કે એકાદ વર્ષની અંદર આ બધા પ્રશ્નો, જે મુખ્ય પ્રશ્નો છે, બધા સોર્ટ આઉટ થઈ જશે? ચોક્કસ માનું છું. એટલા માટે કે વિધાનસભામાં પણ ઘણી વખત અમે ચર્ચામાં નર્મદા ડેમના દરવાજાની વાત હોય કે પછી રેલવેમાં અન્યાય થયો હોય, રાજ્યના ઇન્ટિરિયર ભાગોમાં રેલવેની સુવિધાઓ હજી મળી નથી, ભરૂચથી દહેજનો રેલવે ટ્રેક જરૂરી છે, એ પણ રેલવે ટ્રેક હમણાં શરૂ થયો. મને યાદ છે કે હું રેલવે કમિટીમાં હતો ત્યારે મેં રજૂઆત કરી હતી કે આ જલ્દીમાં જલ્દી રેલવે ટ્રેક શરૂ થાય, કારણ કે દહેજ પોર્ટ બહુ મોટું ડેવલપ થઈ રહ્યું છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું સેન્ટર બની ગયું છે. એટલે કોઈ પણ હિસાબે ટ્રાફિક માટેની આ ટ્રેન શરૂ થાય તો જે ડેલી સર્વિસ વાળાને સારામાં સારો લાભ મળી શકે અને એ પ્રયાસ પણ હવે એ પ્રયાસ અમે જરૂરથી કરીશું. જોવા બદલ વડોદરાથી ભૂપેન્દ્ર લાખાવાલા. ઇન્ડિયન પોલિટિકલ લીગમાં આટલું જ. ફરી મળીશું આવતીકાલે અલગ અલગ વિષયો સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું, હું અને પદ્મકાંત ત્રિવેદી. વિરંચીજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર. રુઝાનજી અને દસ્તુરજી, આપ જોડાયેલા રહેજો. બ્રેક બાદ વાત કરીશું ઝીરો ઓવરમાં ચૂંટણી પરિણામો વિશેની.